मनोज, अरे अंकल, आप अजी सुधी अहियाँ छो? घर न गया? कोई पेपर्स तैयार करवाना बाकी छे के शू? ना बेटा, एवू कशू नथी। तो पछी आप घरे जाओ, पेली आपणी दादी अम्मा छे ने ज्योति, भड़की जशे एकदम। एज वात तने याद करावा माटे आव्यो छू। बहु मोड़ू थई गयू छे बेटा। अरे काम तो काले पण थशे। तू जल्दी घरे जा, त्यां धीरु बा बधा तारी राह जोता हशे। अंकल एक थोड़ू काम छे, हूँ करी लो। अंकल, आप अमारू केटलू ख्याल राखो छो। नानपणथी जोतो आव्यो छो, आप अमारी माटे काम करी रह्या छो। अने अमे लड़ता ने तो आप हम धमकावीने चूप करी देता। बस बस, हवे हजी वधारे वार तू अहीं रोकाईश ने तो आजे पण धमकावीश तने, समझो ने। चल चल चल। हाँ अंकल, आप जाओ, हूँ आऊँ छो। हूँ आपने ड्रॉप करी दईश। अपेक्षा बोलू छू। अपेक्षा? मैं सांभळ्यू छे के तमे बीजा लग्न करी रह्या छो। સ્વામીજી, રંજના દેવી આવી ગયા છે જી। હરી કરે સોહોય, મનમાં ખોટ કછું ના હોય। સ્થાન ગ્રહણ કરો દેવી। સ્વામીજી, આપની અપાર કૃપા દ્રષ્ટિ મારા અને મારા પરિવાર ઉપર છે, એની હું ખૂબ ખૂબ આભારી છું। આપની કૃપા દ્રષ્ટિથી બધું હેમખેમ પાર ઉતરી રહ્યું છે। આપના આદેશ મુજબ મેં રીમા અને મનોજના લગ્ન પણ નક્કી કર્યા છે। બસ સ્વામીજી, આમ જ સઘળો પાર ઉતરી જાય એવા આશીર્વાદ આપો સ્વામીજી। દેવી, કરવા વાળો તો ઉપર બેઠો છે, અમે તો માત્ર મનુષ્ય છે, પામર મનુષ્ય। તમને જોઈને અતિ પ્રસન્ન થયા છે દેવી, એટલે કે અમારામાં તમારી શ્રદ્ધા અને તમારો વિશ્વાસ છે,
એ જોઈને અતિ પ્રસન્ન થયા છે દેવી. તમારા સર્વ વિઘ્ન હરી હરી લેશે. હરી કરે સો હોય, મનમાં ખોટ કછું ન હોય. સ્વામીજી, ખરેખર હું ધન્ય થઈ ગઈ. સ્વામીજી, આપની આજ્ઞા હોય તો હું રજા લઉં. સ્વામીજી, આપના આશીર્વાદ લેવાની ઘણા વખતથી ઈચ્છા હતી, આજે પૂરી થઈ. કુમારી દિયા, કુમાર ગોપેશ, દેવીને બહાર સુધી પ્રસ્થાન કરવામાં મદદ કરો. જી સ્વામીજી. હરી કરે સો હોય, મનમાં ખોટ કછું ન હોય. ફૂલકી બને જાને હે, સપના સચ હૈ બગાને હે. मिठी, ए मिठी, बोल ले. अरे एक बात पूछू छू, जो तारा लगन थाय एटले के कोई तने लगन करवानो के मुहूर्त्यो शोधवानो के, तो तू केवो शोध? मारा माटे? हाँ, तारा माटे. ऊंचो, पातळो, દેખાવડો, મસ્ત બાંધાનો અને ભૂરી આંખો વાળો. હાશ. કેમ હાશ? હાશ એટલે કે પેલો કન્યો કામ વાળો બચી ગયો. કેવી રીતે? એટલે કે મારો બેટો છે ઢીંગુ, કાળો, દુબળો, પણ એની ઈચ્છા તારી સાથે લગ્ન કરવાની. કોણ? પાતલો, લાંબો, મસ્ત બાંધાનો, ભૂરી આંખ વાળો ઋતિક રોશન ચાલશે? એને જોઈને તો મુરતિયો નક્કી કર્યો તો, પણ એના લગન થઈ ગયા. જો તું જેના જેના વિચાર કરે છે ને, બધાના લગન થઈ ગયા છે. ક્યારેક મારા માટે તો વિચાર. બાકે ફાટી મોઆ. એ બાકે મીઠી, આ શું કરો છો? કાંઈ નહીં, જે તમે કરો છો ઝઘડો. પણ આણે મારો નો સેલ લઈ લીધો છે, એટલે અમે લોકો ઝઘડીએ છે. પણ તમે બંને કેમ ઝઘડો છો? એ તો અમારી અંગત વાત છે. ચાલ બાકે અંદર, હું તને કાળી આંખવાળાની વાત કરું. ચાલ. અરે આ બંને તો આપણી જેમ જ ઝઘડતા હોય છે. લે આ તારો ફોન, તું જા તારું કામ કર. અરે ટીના, જો તને આ ફોન રાખો હોય તો તું રાખ, તું તો મારી લાડલી બેન છે ને. ના ભૈલા, એ તારો જ છે અને તું મારાથી નાનો છે ને, એટલે મારી વાત માનવાની ને. ઠીક છે, જો તમે કહો છો તો હું આ રાખી લઉં છું. યસ. હેલો. હાય ડાર્લિંગ. હા જય. અચ્છા સાંભળ, આપણે અહીંયા થિયેટરમાં મસ્ત ઇંગ્લિશ ફિલ્મ લાગી છે, ચાલ જોવા જઈએ. ના યાર, મને ભીડભાડ નથી ગમતી. અરે યાર, તું ટેન્શન નહીં લે, ત્યાં એકદમ ઓછું ઓડિયન્સ આવે છે, એટલે ભીડભાડ નહીં હોય અને પિક્ચર એ મસ્ત છે. અચ્છા, એટલે જ્યાં ચકલુંય નથી ફરકતું એવા થિયેટરમાં તું મને પિક્ચર જોવા લઈ જવા માંગે છે કેમ? અને એ પણ વળી ઇંગ્લિશ પિક્ચર.
दोस्त एना करता चल ले लॉन्ग ड्राइव पर जाइए। ओके एज यू से, चल देन सी यू एट द प्लेस। ओके ओके बाय। चल बाय बाय, टेक केयर। શું વાત છે? કેમ બધા બહાર ઊભા છે? એની પ્રોબ્લેમ? નહીં સાહેબ, પ્રોબ્લેમ કાંઈ નથી, આ તો તમારી આવવાની રાહ જોતા હતા, તમે આવો પછી વાત કરીએ। વાત કરવી છે? શું વાત છે, સાફ સાફ કહો। સાહેબ, ઘણા વખતથી આપની ફેક્ટરીમાં અને રાત્રે ઓફિસ બંધ થઈ ગયા પછી કંઈક અજીબો ગરીબ અવાજ સંભળાય છે। વોટ? અજીબો ગરીબ અવાજ? હા સાહેબ, વોચમેને કહ્યું, એની કહેવાની હિંમત નથી ચાલતી। અરે ભીખુ, અહીંયા આવતો? આવ્યો સાહેબ। જી સાહેબ। શું વાત છે ભીખુ? સાહેબ, રોજ રાત્રે કોઈ અંદર આવે છે અને વાતો કરે છે, પણ અંદર જઈને જોઈએ ને તો કોઈ દેખાતું નથી। ભીખુ, એ તારો ભ્રમ હશે, રાત્રે નશો કરવાનું બંધ કરી દે। બોલો બીજું કઈ? ના સાહેબ, બીજું કઈ નહીં। અને હા, મનોજભાઈના લગ્ન છે, કઈ કામકાજ હોય તો જણાવજો, તમારા અમારી પર ઘણા ઉપકાર છે સાહેબ। જરૂર, તમે લોકો હવે કામે લાગો, કઈ પણ પ્રોબ્લેમ હશે તો હું છું ને, તમે ચિંતા ના કરો। ચાલો બધા। ભીખુ જી, મનોજભાઈ આવ્યા નથી? ના સાહેબ, હજી તો આવ્યા નથી। કરો, તું ક્યાં હતો? તું તે દિવસે મને એરપોર્ટ પર છોડીને ગયો, તું મને આજે મળે છે? જો ભાઈ, આપણું તો કામકાજ જ એવું, એક દિવસ અહીંયા આવું તો અઠવાડિયું કોઈ બીજી જગ્યા અને મહિનો તો કોઈ ત્રીજી જગ્યા। એટલે તું શું 1, 2 કે 4 કરે છે? હા અરે ના યાર, બરોડા તો જવું પડે કે નહીં બેનને મળવા? ફાઇનલ યરમાં છે એટલે પૂછપરછ તો કરવી પડે કે નહીં? અને આમ પણ આ દુનિયામાં એનું મારા સિવાય બીજું કોઈ જ નથી। સાચું કહો ગૌરવ, યુ આર ગ્રેટ યાર। એક મા બાપ વગરની છોકરીને તે ઉછેરીને મોટી કરી અને એક મોટા ભાઈનો પ્રેમ આપે, બસ યાર હવે તો એક જ ઈચ્છા છે કે એનું ભણતર જલ્દી પૂરું થાય અને એનું કોઈ સારું સારું ઘર જોઈને એના એને લગ્ન કરી નાખો। માય વિશિસ આર ઓલવેઝ વિથ યુ। પણ ગૌરવ, હું તને જે વાત કહેવા અહીંયા લાવેલો, તને તો ખ્યાલ છે કે મેં આજ સુધી તારાથી કંઈ નથી છુપાવ્યું। વાત શું છે ગૌરવ? મનોજભાઈના લગ્ન રીમા સાથે થઈ રહ્યા છે, પણ એકચ્યુઅલી મનોજભાઈના લગ્ન થઈ ચૂક્યા છે। શું? મનોજભાઈ કઈ ન કહી શકતા હોય તો આપણે હમણાં કઈ નહીં, વખત આવે બધું જ થશે। શું થયું ગૌરવ? મને કામ યાદ આવી ગયું છે, મારે જવું પડશે। અચ્છા સાંભળ, ધીસ વિલ રિમેન ઓનલી બિટવીન યુ એન્ડ મી, ઓકે? અપેક્ષા, આઈ એમ સોરી। હું ગઈકાલે ફોન પર તારા ઉપર ગુસ્સે થઈ ગયો, પણ હું શું કરું મને કાંઈ જ સમજાતું નથી। મારી એક વાત માનશો? તમે દિલથી નહીં, દિમાગથી વિચારો,
તમે બીજા લગ્ન કરી લો, એમાં જ તમારી ભલાઈ છે. અપેક્ષા, બીજા લગ્ન કરી લઉં અને અને તું શું કરીશ? એ જ જે અત્યાર સુધી કરતી આવી છું, તમારી યાદમાં અને તમારા પ્રેમના સહારે હું પ્રત્યક્ષ પળ વિતાવીશ. નહીં અપેક્ષા, જીવી તો હું તારા વગર નહીં શકું. મને તો એમ હતું કે સમય આવતા હું તને મારા પરિવાર સામે લઈ જઈશ અને તને સ્વીકારી લેશે, પણ મને ખબર નહોતી કે આમ અચાનક મમ્મી પપ્પા મારા લગ્ન બધાની વચ્ચે નક્કી કરી નાખશે. મેં એ જ ધાર્યું જ નહોતું. તેમાં એમનો શું વાંક? એમને થોડી ખબર છે કે આપણે લગ્ન કરી લીધા છે. એમણે જે ધાર્યું છે એ તમારી ભલાઈ માટે જ હશે. નહીં અપેક્ષા, વાંક મારો છે. હું જ ડરપોક નીકળ્યો. એ જ વખત તને મારા પરિવાર સામે લઈ ગયો હોત તો આજે આજે આ દિવસ ના જોવો પડ્યો હોત. હું કઈ ના કરી શક્યો અપેક્ષા. હું મારી જાતને ધિક્કારું છું. આઈ હેટ માયસેલ્ફ, હેટ માયસેલ્ફ. ના, તમે શા માટે પોતાને ઘાવ આપી રહ્યા છો? તમે જાણો છો ઘાવ તમને થાય છે, પણ તેની પીડા મારે સહન કરવી પડે છે. અપેક્ષા, શું થયું તને? હું તને આ હાલતમાં છોડીને બીજા લગ્ન નહીં કરી શકું. મારી વાત સાંભળ અપેક્ષા, પ્લીઝ પ્લીઝ મારી વાત સાંભળ. જો હું મારા બાળકને મારું નામ આપી પટેલ ખાનદાનનો વંશ બનાવવા માંગુ છું. ખોટી જીદ ન કરો. તમે આમ કરશો તો તમારા માતા પિતાની જે આબરૂ અને ઇજ્જત કમાયેલી છે એ માટીમાં મળી જશે. બસ એ જ બી કે આજ સુધી હું રીમા સાથે વાત કરી રહ્યો છું, પણ બીજી બાજુ મમ્મીએ મને ધમકી આપી છે કે જો હું રીમા સાથે લગ્ન નહીં કરું તો 19મીની રાત્રે જે કંઈ બન્યું તે બધાને જણાવી દેશે. ના ના, એવું ના બનવું જોઈએ. એ વાત બહાર આવી જશે તો? બસ એ જ વાતનો તો ડર છે. હું શું કરું છું મને કાંઈ જ સમજાતું નથી. પણ મને સમજાય છે. તમારા માટે, તમારા પરિવાર માટે, આપણા આવનાર બાળક માટે તમારે લગ્ન તો કરવા જ પડશે. જો મનોજ, તમે આમ ન કર્યું તો હું તમને નહીં મળું, ક્યારે નહીં મળું. અપેક્ષા? હા, અપેક્ષાની આટલી ઈચ્છા પૂરી નહીં કરો. ભીગી ભીગી રાતો મેં ફિર તુમના એસી બરસાતો મેં આવો ના, એસી બરસાતો મેં આવો ના. સ્વામીજી, રંજના પટેલ અને તેના પરિવાર પ્રત્યે તમને આટલો લગાવ કેમ છે? મને તે પરિવાર પ્રત્યે ફક્ત લગાવ જ નહીં પણ પ્રેમ છે. ઓહો, લાગણી પણ છે. પરંતુ એ તો તમારી હાલમાં થયેલી શિષ્યા છે, છતાંય પણ તમારા આશીર્વાદ તો એના પર અવિરત વહેતા હોય છે. કુમારી દિયા, એ તમને જરાય નહીં સમજાય.
Hey baby. Hi handsome Swamiji. I am always hot and handsome. And you are always hot and sexy. Hey, Bhujang Swami. Don't call me Swami. Call me Bhujang Bhargav. BP. Hello. Huh? Chutho. हाँ तो एक काम करो ने सर जॉन ने इमीडिएटली कॉन्टेक्ट करो अने यूके अने यूएसए कंसाइनमेंट पहुंचाड़वानी व्यवस्था करो जल्दी हाँ हाँ बी क्विक ब्लडी हेल वेरी वेल